नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभर की घटनाओं से अवगत करावता बुलेटिन झटपट में जुओ आज ना समाचार। શહેરના હીરાના વેપારી સાથે છેતરપિંડી કરી 28.34 લાખના હીરા લઈને ભાગી જનાર આરોપીને એલસીબી પોલીસે ગોવાથી અને રાજસ્થાનથી ઝડપી પાડ્યો। આ અંગે વિસ્તૃત માહિતી માટે અમારી નવસારી લાઈવ ચેનલ પર વિશેષ બુલેટિન અપલોડ કરવામાં આવ્યું છે, તો જોવાનું ચૂકશો નહીં નવસારી લાઈવ પર ચોરીનું વિશેષ બુલેટિન। ભાવિકાબેન પટેલ હિન્દી વિષયમાં પીએચડી થયા। ચીખલીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઉપાચાર્ય મુકેશભાઈ ડી પટેલના માર્ગદર્શન હેઠળ ફલધરા ગામની ભાવિકાબેન શંકરભાઈ પટેલ હિન્દી વિષયમાં શંકર શેષ કે નાટક એક વિશ્લેષણ વિષય ઉપર કરેલ સંશોધન કાર્યને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા ગ્રાહ્ય રાખી ભાવિકાબેનને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના પોલીસ વડાને વસૂલી અને ભ્રષ્ટાચારમાં લિપ્ત સિનિયર પોલીસ અધિકારીની ધરપકડ કરી ડિસમિસ કરવા બાબતે આજે એસપી ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સમયે જિલ્લાના પ્રમુખ ચંદ્રકાંત રાણા, જિલ્લા ઉપપ્રમુખ પશ્ચિમ પાનવાલા, જિલ્લા સંગઠન મંત્રી રીતેશભાઈ ડિમ્મર, જિલ્લા મહિલા પ્રમુખ કુસુમબેન ખેતાની અને અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ચીખલી તાલુકા કક્ષા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ખંભાળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ। GCERT ગાંધીનગરના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનના ખંભાળા પ્રાથમિક શાળા દ્વારા વિભાગ 2માં સ્વસ્થ અને સ્વચ્છતા અંતર્ગત એન ઇન્ટરમેન્ટ ફોર મેન્ટેન હેલ્થ એન્ડ ક્લિયરનેસ વિષય પર રજૂ થયેલી કૃતિ પ્રથમ આવતા જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરવામાં આવશે। આ કૃતિ કરનાર કૃતિ ધારા શંકરભાઈ અને ફાલ્ગુની અમૃતભાઈ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। તાપી પાર રિવર લિંક યોજનાના વિરોધમાં વાંસદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાંસદા તાલુકા આદિવાસી સેના દ્વારા તાપી પાર રિવર લિંક યોજના બાબતે આદિવાસીઓના હિતને રક્ષણ અને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જે ડાંગ જિલ્લામાં રિવર લિંક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવવાના છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેઓને દ્વારા આ જે ડેમ અને રિવર લિંક પ્રોજેક્ટ છે તેનો ન કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। નવસારી ગેલખડી વિસ્તારમાં રહેતા સિમરનબેન ગુમ થયા। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં યાદીમાં જણાવ્યા અનુસાર સિમરનબેન ઠાકોરભાઈ સોલંકી, રહેવાસી ગેલખડી, ગણેશનગર, જેઓ 30 તારીખના રોજ પોતે તેઓ ઘરેથી કસે જતા રહ્યા હતા, જેમની ઉંમર 25 છે અને તેઓ કસે જતા રહેતા। આ અંગેની ફરિયાદ તેમના પરિવારજનો દ્વારા નવસારી ટાઉન પોલીસને આપતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે અને આ અંગે જો કોઈને પણ તેઓ દેખાય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે। રોટરી ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વર્ગીય હેમંત બી દેસાઈને રોટરીનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી। રોટરી ક્લબ નવસારી દ્વારા આજે કશ્યપ ગાંધી રોટરી હોલમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વર્ગીય હેમંતભાઈ બિદેસાઈના અવસાનને શ્રદ્ધાંજલિ આપવાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। રોટરીયન દ્વારા હેમંતભાઈ દેસાઈના જીવન વક્તા વિશે તેમનું જણાવવામાં આવ્યું હતું અને તેમની કામગીરી વિશે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી। તાતા ગર્લ્સ હાઈસ્કૂલ કલા મહાકુંભમાં તાલુકા રાજ્યકક્ષાએ અનેરી સિદ્ધિ હાંસલ કરી। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હાલમાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત
भाई नवाजबाई ताता गर्ल्स हाईस्कूलनी विद्यार्थीओने पोतानो कौशल्य प्रदर्शन करता तालुकाने राज्य कक्षाए अनेरी सिद्धि हासिल करी हती। नवसारी तालुकाने जिला कक्षाना कला महाकुंभ स्पर्धामां सारा भाग लीधो हतो अने तेमां विविध क्षेत्रमां विद्यार्थिनीओ अने विद्यार्थी द्वारा विशेष इनामो जीतवामां आव्या हता, जे अंतर्गत आचार्य यास्मीनबेन पटेल द्वारा तमाम बाळकोनुं अभिवादन करवामां आव्युं हतुं अने अभिनंदन पाठवामां आव्या हता। ગણદેવીના ખાપરવાડા ગામે ઘરની રિનોવેશન દરમિયાન દિવાલ તૂટી પડતા દબાઈ જતા ઘરમાલિકની પ્રૌઢ પત્નીનું મોત। ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામે ભરા ફરિયામાં રહેતા અને હાલ વિદેશમાં નોકરી કરતા 52 વર્ષીય અમૃતભાઈ જોગીભાઈ પટેલ ગામમાં આવેલા તેમનું ઘરનું રિનોવેશન કરાવી રહ્યા હતા। તે ઘરના રિનોવેશન વખતે અમૃતભાઈ અને તેમના 50 વર્ષીય પત્ની ગીતાબેન 8 ફેબ્રુઆરીએ ઘરમાં સાફસફાઈ કરી રહ્યા હતા। તે દરમિયાન બપોરે 1 વાગ્યાના અરસામાં અચાનક ઘરની દિવાલ ગીતાબેન પર પડતા તેમનું દિવાલ નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતું અને આ અંગે તેમના પતિ દ્વારા બિલીમોરા પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। અમલસાડમાં આઈસર ટેમ્પોએ એક્ટિવાને અડફેટે લેતા બંધ થઈ જતા ટેમ્પોએ રેલવે ફાટક તોડી ઘણાના જીવ બચી ગયા। રેલવે સ્ટેશન ખાતે અડીને આવેલા ફાટક નંબર 111ને બંધ કર્યા બાદ આઈસર ટેમ્પો ફાટક પાસે એક્ટિવા પર બેઠેલા મહિલા ચાલકને અડફેટે લઈ રેલવે ફાટક તોડી એ નાખ્યો હતો અને તે વખતે જ પસાર થઈ રહેલી અજમેર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં લાલ ઝંડી બતાવી તો તેને ફાટકમેન દ્વારા અટકાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી અને એક્ટિવાને ભારે નુકસાન થવા પામ્યું હતું। જોકે એક્ટિવા ચાલકને સામાન્ય ઈજાઓ થતાં તેનો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે આમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। વાંસદાની સરકારી અને વિનય વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓ ઐતિહાસિક દિગ્વર પેલેસની મુલાકાત લીધી। વાંસદાના સરકાર વિનય અને વાણિજ્ય કોલેજના આચાર્ય વાય જે મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ 7 ફેબ્રુઆરીના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારત કે 5 કલ્પ અંતર્ગત ઐતિહાસિક સ્થળની મુલાકાતનો કાર્યક્રમ સિનિયર રેડક્રોસ સોસાયટીના ઇતિહાસ વિભાગ દ્વારા ખાસ કરીને વાંસદા સ્થિત દિગ્વર નિવાસની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંસદાના ઐતિહાસિક ગણાતા રાજમહેલની કોલેજના વિદ્યાર્થી સ્ટાફગણે મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમમાં જયવીરેન્દ્રસિંહ સોલંકી વાંસદા રાજાના વંશજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નવસારીની સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સની વિદ્યાર્થિનીઓએ નૃત્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને નવસારીમાં અને તાલુકામાં પોતાનું ગૌરવ વધાર્યું હતું। આ પ્રસંગે કોરિયોગ્રાફર દિવ્યાંગ પટેલ અને સંગીતકાર જીગર પટેલ દ્વારા વિદ્યાર્થિનીઓને તૈયાર કરવામાં આવ્યા હતા। નવસારીમાં કોરોનાના કેવા છે હાલ, આજે કોરોના પોઝિટિવ નોંધાયું, કોણ અવસાન થયું અને કોને રજા આપવામાં આવી એ અંગે અમારી નવસારી લાઈવ ચેનલ પર વિશેષ બુલેટિન અપલોડ કરવામાં આવ્યું છે, તો જોવાનું ચૂકશો નહીં નવસારી લાઈવ પર કોરોનાનું વિશેષ અપડેટ। વાત કરીએ હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 29 સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 15.1 સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 100%, જ્યારે સાંજે 45% રહ્યું હતું। હવાની ગતિ 3.9 કિલોમીટર પ્રતિ કલાક શાંત રહી હતી। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।